गुड आफ्टरनून। छेल्ले आपणे आंकड़ाशास्त्रमां संभावना चेप्टर नेक्स्ट पीरियडमां आपणे तमारे संभावनाना मैं तमने सूत्र समझाया था अने स्वाध्याय 1.1 एनी अंदर शरूआतना सादा दाखला छे। आपणे बे दाखला लीधेला तमा पहेलामां 3 हता अने पछी बीजो दाखलो लीधो हतो। तमने अगाउ पण त्यारे पण कीधुं हतुं, अत्यारे जी एकवार कही दऊं कि आ चेप्टरमांथी तमारे निदर्श अवकाश पछी जे ते घटना मेळवानी होय, अलग अलग घटना A1 A2 B C D ए घटना कई रीतना मेळववी, योग घटना, छेद घटना, पूरक घटना, निशेष घटना, परस्पर निवारक घटना, आ बधानी आ दाखल स्वाध्याय 1 બધામાં આની સમજૂતી તમને આપેલી છે। બાકી આની અંદરથી તમારે આપણે જે દાખલો પૂછાયની સંભાવના મેળવવાનો પૂછાય, એમાં યોગ ઘટના, છેદ ઘટના એ દાખલા તમારે છે ને 9મા ધોરણમાં ને એમાં આવી ગયા હતા 8 અને 9મા। એટલે આ ચેપ્ટરમાંથી આમાં દાખલો પૂછે ને કદાચ તમને સંભાવના પૂછે મેળવવાનો, પણ આમાં એકય દાખલામાં જેટલા દાખલા આપેલા છે ને એમાં એકયમાં સંભાવના મેળવવાનો હોય ને એવો એક જ દાખલો છે નહીં। માત્ર એની પ્રાથમિક સમજૂતી કે આપણે કોઈ પણ ઘટના કે કોઈ પણ પ્રયોગ આપેલ હોય એનો નિદર્શ અવકાશ કઈ રીતના મેળવવો, એના માટેની અલગ અલગ ઘટના કઈ રીતના મેળવવી, યોગ ઘટના મેળવવી, છેદ ઘટના, બધી ઘટના કઈ રીતના મેળવવીની એની તમને આમાં સમજૂતી છે, પ્રયોગ આપેલો એના ઉપરથી। અને પછી 1.2થી આપણે જે દાખલા આવશે ને એમાં સંભાવના મેળવવાના દાખલા આવશે। એટલે સ્વાધ્યાય 1.1માં એક પણ દાખલામાં કોઈ સંભાવના મેળવવાની નથી, માત્ર તમને જે કીધું એ નિદર્શ અવકાશ અલગ અલગ ઘટના મેળવવી એની સમજૂતી છે। એટલે આમાંથી આવો એ કંઈ દાખલો ન આવે, પણ આ દાખલામાં એમ પૂછી શકે તમને કે નિદર્શ અવકાશ માટેની સંભાવના મેળવો, કે છેલ્લે 3-4 દાખલા છે અલગ અલગ, એ દાખલામાં એક જ દાખલામાં 6-7 પ્રશ્નો નહીં પૂછેલા છે, છેદ ઘટના, યોગ ઘટના એવા, પણ એવા હજી સુધી કોઈ દિવસ પૂછ્યા નથી। તો એની અંદર આપણે શરૂ કરીએ એના પછીનો દાખલો, સ્વાધ્યાય 1.1નો 3 દાખલો। જો 4 વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ જણાવો, કદાચ પૂછે તમને એક વાક્યમાં પૂછે કે 4 વ્યક્તિ આપેલી છે એની અંદરથી આપણે એક મંત્રી પસંદ કરવાનો અને એક સહમંત્રી પસંદ કરવાનો, તો 4 વ્યક્તિઓને આપણે દર્શાવી દઈ કે તે 4 વ્યક્તિઓ A B C અને D છે। આ 4 વ્યક્તિ આપણે લઈ લીધી, હવે એની અંદરથી આપણે 2 વ્યક્તિની પસંદગી કરવાની છે। પહેલાં 4માંથી 1 વ્યક્તિ પસંદ કરી, અને પછી જો તમને અગાઉ કીધું હતું આપણે આમાં કે ક્રમચય સંચય જે ચેપ્ટર 11મામાં કે 12મું વહેલું શરૂ કરેલું હતું, એટલે 11મામાં એ ચેપ્ટર આપણને લેવા દીધું ન હતું, તો એની અંદર ક્રમચય સંચય આવતું હતું, અને ત્યારે તમને મેં કીધું હતું કે ગોઠવણી કરવાની હોય ને, હમણાં જ કીધું હતું કોઈ પણ વસ્તુની ગોઠવણી કરવાની હોય ત્યારે ક્રમચયનો ઉપયોગ થાય, અને પસંદગી હોય ને ત્યારે સંચય આવે, આટલું યાદ રાખવાનું। આમાં જરૂર નથી, પણ આ તો તમને સમજાવું કે આ પસંદગી છે ને આપણે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરતી હોય છે। જો 4માંથી 1 વ્યક્તિ લેવાની, 4C1, અને બાકી 3 રે એની અંદરથી 1 વ્યક્તિ, 3C1, એટલે 4 × 3 એટલે 12 રીતે આમાં પસંદગી થઈ શકે। પણ આપણે એ પસંદગી કેવું કહીને આપણે સીધું આના ઉપરથી જ તમારે આવશે। તો જો જો 4 વ્યક્તિને કયા નામ આપી દીધા, A B C અને D, હવે એની અંદરથી આપણે 2 વ્યક્તિ પસંદ કરવાની, એમાં 1 વ્યક્તિ મંત્રી હોવી જોઈએ અને બીજી વ્યક્તિ છે ને સહમંત્રી। આપણે ધારણા તરીકે જો અમે નોંધ કરેલી છે, ધારી લીધું કે કૌંસની અંદર પહેલું સ્થાન છે ને એ મંત્રીનું છે, અને બીજું સ્થાન છે ને એ સહમંત્રીનું દર્શાવે છે। તો 4 વ્યક્તિ આપણે જો કયા લીધા, A B C અને D, એમાંથી એ પસંદગી કરી,
પ્રથમ મંત્રી હોય અને બીજો સહમંત્રી, એટલે એ અને બી, એ નામનો વ્યક્તિ છે મંત્રી અને બી નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી, પછી એ નામનો વ્યક્તિ મંત્રી અને સી નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી, પછી એ નામનો વ્યક્તિ છે મંત્રી અને ડી નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી. હવે જો એ ચારેય વ્યક્તિમાં આપણે પહેલાં પસંદગી થઈ ગઈ કે એક મંત્રી સહમંત્રી, મંત્રી સહમંત્રી અને મંત્રી સહમંત્રી. હવે બી નામનો વ્યક્તિ છે એ મંત્રી અને એ નામનો વ્યક્તિ સહમંત્રી, બી નામનો વ્યક્તિ મંત્રી અને સી નામનો વ્યક્તિ સહમંત્રી, બી નામનો વ્યક્તિ મંત્રી અને ડી નામનો વ્યક્તિ સહમંત્રી, પછી સી, સી નામનો વ્યક્તિ છે એ મંત્રી અને એ નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી, સી નામનો વ્યક્તિ છે એ મંત્રી અને બી નામનો વ્યક્તિ સહમંત્રી, સી નામનો વ્યક્તિ મંત્રી અને ડી નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી, ડી નામનો વ્યક્તિ મંત્રી અને સી નામનો વ્યક્તિ છે ને એ સહમંત્રી. બે એક સરખા ન આવે, કેમકે જો બંને એક સરખા આવે ને તો એક જ સ્પષ્ટ સૂચના છે, પ્રથમ વ્યક્તિ મંત્રી અને બીજી વ્યક્તિ સહમંત્રી દર્શાવે, બેમાં એ એ બી બી સી સી અથવા ડી ડી ન આવે, કેમકે તો એ બે એક જ વ્યક્તિ થઈ ગઈ. કેમકે વ્યક્તિ જો ચાર વ્યક્તિ છે એ બી સી અને ડી, બે વ્યક્તિ પસંદ કરવાની છે, ટૂંકમાં એક સરખી વ્યક્તિ ન આવી જોઈએ. જો અહીંયા પ્રથમ બધામાં પ્રથમ મંત્રી તરીકે એ છે, અહીંયા બધામાં પ્રથમ મંત્રી તરીકે બી છે, સી અને છેલ્લે એ જ રીતે બાકીના સહમંત્રી નહીં. એટલે કે ચાર વ્યક્તિમાંથી એક મંત્રી અને એક સહમંત્રીની પસંદગી છે ને કુલ 12 પ્રકારે થઈ શકે. એમસીક્યુની અંદર આવે, એક સરખી વ્યક્તિ ફરીવાર કહી દઉં, એટલા માટે પસંદ નહીં કરવાની, કેમકે એક જ વ્યક્તિ જેને મંત્રી અને સહમંત્રી હોઈ શકે ને એનું કારણ, કેમકે સ્પષ્ટ એવી સૂચના છે કે પ્રથમ સ્થાન મંત્રીનું અને બીજું, કેમકે બે વ્યક્તિ પસંદ કરવાની બાજુ સૂચના એ છે, જોઈ લો, ચારમાંથી બે વ્યક્તિ પસંદ કરવાની એમાં એક મંત્રી હોય અને એક સહમંત્રી હોય, આ એનો નિદર્શ અવકાશ આપણને પૂછેલો હતો. ચોથો દાખલો જુઓ. પછી એક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવામાં આવે છે. એક પ્રયોગ છે નિદર્શ અવકાશનો, કે છાપ મળે ને ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે છે, એક સિક્કો. પ્રથમ પ્રયત્ને છાપ મળે ને આ પ્રયોગ પૂરો થઈ જાય, આપણે ઉછાળી અને પહેલાં જ પ્રયત્નમાં છાપ મળે ને આ પ્રયોગ છે ને પૂરો કરી દેવામાં આવે છે, તો એનો નિદર્શ અવકાશ જણાવો. આ પણ તમને એક વાક્યમાં પૂછાય. અગાઉ મેં તમને કીધું હતું, સિક્કો ઉછાળવામાં આવે હેડ અને ટેલ મળતા હોય, કે હેડ એટલે છાપ એને એચ વડે દર્શાવાય, ટેલ એટલે કાંટા અને ટી વડે દર્શાવાય. તો જો પહેલાંના નિદર્શ અવકાશ, સિક્કો પ્રથમ વખત ઉછાળી અને પ્રથમ પ્રયત્નમાં છાપ મળે, છાપ એટલે એચ મળે, એ પ્રયોગ પૂરો થઈ જાય. સિક્કો પાછો ઉછાળી પહેલા પ્રયત્નમાં કાંટો અને બીજામાં છાપ મળે એટલે ટી એચ, તો પહેલા પ્રયત્નમાં છાપ મળે ને એ પ્રયોગ પૂરો થઈ જાય. પછી બે પ્રયત્નોમાં પહેલા પ્રયત્નમાં ટી અને બીજામાં છાપ, પછી બે પ્રયત્નમાં કાંટો મળે અને ત્રીજામાં છાપ મળે, પછી ત્રણ પ્રયત્નમાં કાંટો એટલે ટી 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 ચોથામાં એચ, બાકીના ચાર પ્રયત્નની અંદર કાંટો મળે ને છાપ મળે, એમ આ પ્રયોગ છે ને કન્ટિન્યુ ચાલુ જ રહે. જો સ્પષ્ટ લખેલું છે જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે, જોઈએ છાપ મળી, છાપ છાપ આ કન્ટિન્યુ ચાલુ જ રહે, એટલે એનો નિદર્શ અવકાશ. અને એમાં પ્રશ્ન પૂછેલો છે તે શાંત છે કે અનંત, તો નિદર્શ અવકાશ છે ને અનંત નિદર્શ અવકાશ છે. તમને અગાઉ કીધું હતું જે નિદર્શ અવકાશમાં પ્રયોગોની સંખ્યા અગણિત હોય, ગણી શકાય તેમ ન હોય, એવા નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે, કે જે પ્રયોગ છે એના નિદર્શ અવકાશમાં છે અગણિત એના પ્રયોગો હોય, ગણી શકાય તેમ ન હોય એને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. પછીનો દાખલો જુઓ.
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ જણાવો. તો પહેલી પાંચ પ્રાકૃતિક સંખ્યા એની અંદરથી આપણે એનો નિદર્શ અવકાશ છે ને એ નિદર્શ અવકાશ મેળવવાનો છે. જે અગાઉ તમને કીધું હતું નિદર્શ અવકાશ છે એને કેપિટલ યુ અથવા કેપિટલ એસ વડે દર્શાવાય. આપણે કેપિટલ યુ જ લેવાનો. તો પાંચ પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 અને 5 છે. લખેલું છે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા, એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા લઈ લીધી 1, 2, 3, 4 અને 5 છે. એમાંથી આપણે ત્રણ સંખ્યા પસંદ કરવાની. જો પસંદગી આવી એટલે સંચયનો ઉપયોગ થાય 5C3. કુલ સંખ્યા 5, એમાંથી 3ની પસંદ કરવાની. મેં તમને ક્રમચય અને સંચયનું સૂત્ર લખાયું હતું પણ આમાં એની કોઈ જરૂર નથી. 5C3 ગણતરી કરો તમે એટલે એના કુલ પરિણામ છે ને એ 10 પરિણામ થતા હોય, એટલે 10 પરિણામની પસંદગી થાય. હવે અહીંયા ધ્યાન રાખજો, બોર્ડમાં જુઓ. પ્રથમ 5 સંખ્યા છે, 3 સંખ્યા પસંદ કરવાની, એટલે પહેલી 2 સંખ્યાની જોડ લઈ લેવાની. પહેલી 2 સંખ્યા છે ને જોડ બધા સાથે પહેલી 2 સંખ્યા લઈ લેવાની. આમાં પણ જુઓ, 1ની 1 સંખ્યા 2 વખત કે 3 વખત આવે ને આ ખાસ ધ્યાન રાખજો. તો પહેલી આપણે પસંદગી જો લખેલી છે 3 સંખ્યા લેવાની, પહેલી પેર કઈ લઈ લેવાની 1, 2ની. 1, 2 જેટલા સુધી આવે એટલા લઈ લેવાના. 1, 2 અને 3 એ 3 સંખ્યા હોય. પછી 1, 2 અને 4, 1, 2 અને 5. આ 1, 2ની પેરની અંદર જો આ 3 સંખ્યા આવી પહેલાં, એ જે 3 સંખ્યા પસંદ કરવાની છે એમાં પહેલી 3 જોડા 1, 2 અને 3, 1, 2 અને 4, 1, 2 અને 5. હવે આપણે એની અંદર એ સંખ્યા જો 1, 2 છે બધા સાથે આવી ગયા. હવે 1 અને 3 કન્ટિન્યુ બાકી, તમે આડી અવળી સંખ્યા પસંદ કરી શકો પણ ખાસ ધ્યાનમાં રાખવાનું 5માંથી 3 છે એટલે સંખ્યા 10થી વધવી ન જોઈએ. હવે 1, 2 બધા સાથે આવી ગયા, હવે 1, 3 લેવાના. 1, 3, 4 પેર છે, જોઈ લો તમે 1, 3, 4, 1, 3, 5 આ બીજી સિમિલર પેર. પછી હવે 1, 4 લેવાની, 1, 4, 5, 1, 4, 5. હવે એના પછી 1 છે નહીં આવી શકે નહીં, કેમ કે 1, 5 તમે ન લઈ શકો કેમ કે એના પછી 1 સંખ્યા નથી. હવે 1 છે ને બધા સાથે આવી ગઈ, બીજી અને ત્રીજી છે ને પેરમાં લેવાની. 2, 3, 4, 2, 3, 4, 2, 3, 5 આ સંખ્યા. પછી 2, 4 અને 5 અને છેલ્લે 3, 4 અને 5. આ રીતના કુલ 10 સંખ્યાની પસંદગી થઈ શકે. જો પ્રથમ 5 સંખ્યા કેટલી છે, આપણે ધારી લીધી કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5, 1, 2, 3, 4 અને 5. 3 સંખ્યાની પસંદગી કરવાની. તમારે એટલું યાદ રાખવાનું, ક્રમસર લેવાની એટલે ભૂલ જ ન પડે. પહેલી પેર 1, 2 લઈ લેવાની, 1, 2, 3, 1, 2, 4 અને 1, 2, 5. હવે 1, 2 બધા સાથે 2 આવી ગયા એટલે 2ને મૂકીને હવે 1, 3, 4, 1, 3, 4, 1, 3, 5. પછી 1, 4, 5, પછી 1, 5 પછી આવે નહીં કેમ કે 2 જ સંખ્યા છે. હવે પહેલી બધા સાથે આવી ગઈ, બીજી અને ત્રીજીની પેર બનાવવાની. 2, 3, 4, 2, 3, 5, પછી 2, 4, 5 અને છેલ્લે 3, 4, 5 અને એનાથી વધુ પેર તમારે તૈયાર પણ થાય. એટલે જો આ 5 સુધીના આપણે જે દાખલા જોયા ને બધા દાખલામાં 1થી શરૂ કરીને 5 સુધીના દાખલા છે ને દરેક દાખલામાં છે ને નિદર્શ અવકાશ કઈ રીતના મેળવવો ને એની તમને દરેક દાખલામાં સૂચના આપેલી હતી. માત્ર જો 1.1 મેં તમને અગાઉ કીધું કે માત્ર નિદર્શ અવકાશ કઈ રીતના મેળવવો અને એના માટેની અલગ અલગ ઘટના કઈ રીતના લખવી ને એની જ એમાં સૂચના છે, બાકી કઈ છે નહીં. એટલે 5 સુધીના દાખલામાં શું નિદર્શ અવકાશ આવ્યો, કદાચ એમાંથી મૂક્યા તો એક વાક્યની અંદર તમને રકમ આપીને પૂછી દે કે નિદર્શ અવકાશ જણાવો.
હવે પછી આપણે જે દાખલા છીએ એમાં નિદર્શ અવકાશ આવશે અને એને અનુરૂપ નિદર્શ અવકાશને અનુરૂપ ઘટનાઓ આવશે કે કઈ ઘટના એમાં મેળવવામાં આવે. એના પછીનો જો છઠ્ઠો દાખલો, એક સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ કેપિટલ યુ 1 થી 20 આપેલો છે. નિદર્શ અવકાશ એને કેપિટલ યુ કહેવાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 ટૂંકમાં તો પૂરેપૂરી સંખ્યા નથી, 1, 2, 3 અને છેલ્લી 20 સંખ્યા સુધીનો નિદર્શ અવકાશ છે. એમાં આપણને અલગ અલગ 2 પ્રશ્ન 3 પ્રશ્ન પૂછેલા છે. એની ઘટના કે પહેલું છે, પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગમાં હોય, જે સંખ્યા પસંદ કરીને અયુગમાં હોય. બીજો પ્રશ્ન છે, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. અને ત્રીજું, પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય. જો આ દાખલામાં બીજો નવો મુદ્દો આવ્યો, નિદર્શ અવકાશ આપણે અગાઉ કઈ રીતના મેળવવાની આવી ગયું. હવે આમાં નિદર્શ અવકાશ આપી દીધો છે અને એને અનુરૂપ 3 ઘટના પૂછેલી છે. તો જો કેપિટલ યુ બરાબર યુ આપેલો છે તમને, કેપિટલ યુ આપણે જો 1, 2, 3 ડેશ ડેશ 20 સુધી જવાબમાં કેપિટલ યુ છે. હવે જે ઘટનાના જવાબ આપીને એ કેપિટલ યુ ઉપરથી જ આપવાના. તો પેલી જે ઘટના છે એને આપણે એ નામ આપી દીધું. તમે કોઈ પણ નામ આપી શકો, A1, A2, A3 એ નામ આપી શકો. મેં અલગ અલગ A, B અને C એમ નામ આપેલા છે. બાકી કોઈ એમ કહે કે પહેલી ઘટનાને A1 નામ આપવું છે, બીજીને A2, ત્રીજીને A3, તો એ રીતે પણ તમે નામ આપી શકો. એ પહેલી ઘટના એટલે A1. તો જો A1 બરાબર એ છે પસંદ થયેલ સંખ્યા અયુગમાં હોય. નિદર્શ અવકાશ જો ખાસ ધ્યાનમાં રાખવાનું, જે ઘટના મેળવીને નિદર્શ અવકાશ ઉપરથી જ લેવાની કે પસંદ થયેલ સંખ્યા અયુગમાં હોય. કુલ કેટલા 1 થી 20 સંખ્યા છે એમાંથી સંખ્યા પસંદ કરવાની છે. અયુગમાં એટલે એકી સંખ્યા યાદ રાખજો. આ અયુગમાં એટલે એકી સંખ્યા અને યુગમાં એટલે બેકી સંખ્યા. તો 1 થી 20માં એકી સંખ્યા હોય ને એ આપણે લેવાની. તો જો એ કરીને લીધું છગડીએ કૌંસ, 1, 3, 5, 7, 9, 11, 13, 15 અને 17 અને 19 આ પહેલી ઘટના આવી ગઈ. આ પહેલી ઘટનાનો જવાબ કે પસંદ થયેલ સંખ્યા અયુગમાં હોય. અયુગમાં એટલે એકી સંખ્યા હોય એને આપણે એ નામ આપ્યું. એ બરાબર 1 થી 20 સુધીની સંખ્યા છે ને એમાંથી એકી સંખ્યા લેવાની. એકી અને બેકી દરેકની ખ્યાલ જ છે. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19 આ પહેલી ઘટના. બીજી ઘટના છે ને એને બી નામ આપ્યું કે પસંદ થયેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. કે જે સંખ્યા પસંદ કરવામાં આવે ને એને 3 વડે વિભાજ્ય, એટલે 3 વડે ભાગી શકાય ને એવી સંખ્યા લેવાની. તો જો આ ખાસ યાદ રાખજો, કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય એવું લખેલું હોય ને, એટલે પહેલી સંખ્યા એ જ લઈ લેવાની. બી બરાબર 3, પછી 3 3ના ગાળામાં લઈ લેવાની. 6, 9, 12, 15 અને 18 ટૂંકમાં એવી સંખ્યા જેને 3 વડે નિશેષ ભાગી શકાય. શેષ 0 આવતી હોય, 1 ને 3 વડે ન ભાગીએ કાંઈ પોઈન્ટ આવે, 2 ભાગ્યા 3 કરો તોય પોઈન્ટ આવે, 3 ભાગ્યા 3 એટલે 0 આવતો, લી સંખ્યા લેવાની. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જેના વડે ભાગી શકાય ને એ સંખ્યા પહેલાં લઈ લેવાની. 3, પહેલી 3, પછી 3 3ના ગાળામાં 20 સુધીની સંખ્યા લેવાની. 3, 6, 3, 9, 12, 3, 15, 18, 19 કે 20ને 3 વડે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં 3 વડે નિશેષ ભાગી શકાય ને એવી સંખ્યાની જ આપણે પસંદગી કરવાની. અને ત્રીજી ઘટના જુઓ કે પસંદ થયેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય, એને આપણે સી નામ આપી દઈએ.
કે પસંદ થયેલ સંખ્યા બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય, એટલે એવી સંખ્યા કે જેને બે વડે ભાગી શકાય ને ત્રણ વડે ભાગી શકાય. તો એકથી વીસમાંથી લેવાની પહેલેથી બે ત્રણ ચાર, જો આ બે ત્રણ ચાર એ બધી સંખ્યા એવી છે એને બે વડે ભાગી શકાય છે ને ત્રણ વડે. પાંચ ન આવે છ, આઠ સાત ન આવે આઠ, નવ દસ અગિયાર ન આવે બાર, તેર ન આવે ચૌદ, પંદર સોળ સત્તર ન આવે અઢાર અને વીસ. એટલે ત્રીજામાં એવું લખેલું છે કે પસંદ થયેલી સંખ્યા બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય. એ સંખ્યા આપણે એવી લેવાની કે બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય, પણ લિમિટ એકથી વીસ સુધીમાંથી. જોઈ લો આપેલો છે નિદર્શ અવકાશ કે એકથી વીસ સંખ્યા છે ને એની અંદરથી જ આપણે સંખ્યા લેવાની, કે જેને પહેલામાં હતું અયુગ્મ સંખ્યા, એટલે એકથી વીસમાંથી અયુગ્મ હોય એને એ નામ આપ્યું. આ ઘટના થઈ. બીજામાં છીએ કે ત્રણ વડે વિભાજ્ય હોય, એટલે એકથી વીસમાંથી ત્રણ વડે ભાગી શકાય એવી સંખ્યા લીધી એને બી નામ આપ્યું. અને ત્રીજામાં સી નામ આપ્યું કે એ સંખ્યાને બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય, એટલે બે અને ત્રણ વડે ભાગી શકાય એવી. એટલે આ જો પહેલી વાર આપણે આવ્યો, ઉપરના પાંચ દાખલા હતા ને બધા દાખલામાં તમને નિદર્શ અવકાશ આપ પૂછતા હતા. નિદર્શ અવકાશ આપેલો છે તમને અને એમાં અલગ અલગ ત્રણ ઘટના આવી, આ એને ઘટના કહેવાય. કે નિદર્શ અવકાશને અનુરૂપ જે ઘટના મેળવવાની આવે એ અલગ અલગ ઘટના આપણે આવી. અને મેં કયા નામ આપ્યા, એ બી સી, તેની જગ્યાએ તમે એમ કહી શકો કે પહેલી ઘટના એ વન, બીજી એ ટુ અને ત્રીજી એ થ્રી. સાતમું, બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. તો બે બાળક ધરાવતા કુટુંબો છે, એમાં એક કુટુંબ, એમાંથી એક કુટુંબ પસંદ કરવામાં આવે છે, એનો નિદર્શ અવકાશ લખો. અને બે ઘટના આપેલી છે, એ વન એટલે કે બાળક નારી જાતિનું હોય એ ઘટના, એ ટુ ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય તે ઘટના. જો આ મુદ્દા દાખલો રહ્યો ને એના ઉપરથી તમને એની સંભાવના પૂછી શકે, અને પરીક્ષામાં ત્રણ ચાર વાર દાખલો પૂછ્યો છે, પણ અહીંયા આપણને માત્ર ઘટના પૂછી ને અહીંયા લખેલું હોય કે એ વન એટલે કે બાળક નારી જાતિનું હોય એ ઘટનાની સંભાવના લખો, અને બીજું ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય એ ઘટનાની સંભાવના મેળવો. આ રીતના બે માર્ક્સની અંદર સાતમો દાખલો છે ને ચાર પાંચ વાર પૂછેલો છે, એટલે આઈએમપી લખજો. એટલે આમાં આપણે જો એક એમાં સંભાવના નથી મેળવવાની, માત્ર એની ઘટના જ મેળવવાની છે. હવે સમજી લેજો, બે બાળકો ધરાવતા કુટુંબો છે, બે, એક કુટુંબ પસંદ કરવાનું. હવે જો બે બાળકો ધરાવતા એટલે બાળક નર જાતિનું હોય એને આપણે બી નામ આપી, અને બાળક નારી જાતિનું, નર જાતિનું એટલે બાળક છોકરો હોય અને નારી જાતિનું એટલે બાળક છોકરી હોય એ ઘટના, તો એ નામ આપી દીધું. બી એ બોયઝ એટલે નર જાતિ, જી એટલે ગર્લ્સ નારી જાતિ, એનો નિદર્શ અવકાશ લખવાનો છે. એ સમજી લેજો ખાસ, નિદર્શ અવકાશ છે ને એને કેપિટલ યુ કહેવાય. એ તમને પૂછેલું છે કે બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવામાં આવે છે, તો એ કુટુંબમાં બે બાળકો, જો બાળકો એટલે લખી લીધું નર જાતિ નારી જાતિ, નર એટલે બી, નારી જાતિ એટલે જી, તો એનો નિદર્શ અવકાશ આપણે વિચારવાનો કે બંને બાળકો છોકરા હોય, બંને બાળકો છોકરા એટલે બંને બાળક નર જાતિના હોય એટલે બી બી, પહેલું બાળક નર જાતિનું હોય અને બીજું બાળક નારી જાતિનું હોય એટલે બી જી, પ્રથમ બાળક નારી જાતિનું હોય અને બીજું બાળક નર જાતિનું એટલે જી બી, અને બંને બાળકો છે ને એ નારી જાતિના હોય એટલે જી જી. આ એનો નિદર્શ અવકાશ આવ્યો. ફરી વાર કહી દઉં, બે બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શ અવકાશ પૂછેલો છે, કુલ ચાર પરિણામ મળે.
બે બાળકો છે, એક નર જાતિનું અને બીજું બાળક છે અને એ નારી જાતિનું. તો બંને બાળકો છોકરા હોય એની જગ્યાએ પહેલાં તમે આ લખી શકો, બંને બાળકો છોકરા હોય એટલે બે પરિણામ પહેલું કયું મળે? બી બી, બે છોકરા હોય. કે જો બે બાળકો છે, પ્રથમ બાળક એ છોકરો હોય ને બીજું બાળક એ છોકરી હોય, પછી પ્રથમ બાળક છોકરો હોય ને બીજું બાળક છોકરી, એટલે નર અને નારી જાતિ. બીજી, પ્રથમ બાળક નારી જાતિનું હોય ને બીજું બાળક નર જાતિનું હોય, જી બી. બંને બાળકો નારી જાતિના હોય એટલે જી જી. આ પહેલો જવાબ આવ્યો નિદર્શ અવકાશ. પહેલી ઘટના પૂછેલી છે ને એને એમાં એ વન ને એવું લખ્યું જ છે, એટલે આપણે એ વન ને એ ટુ લીધા. બાકી ન લખ્યું હોય ને તો એ બી કે ગમે તે તમે લઈ શકો. હવે એ વન એટલે જો લખેલું છે કે બાળક નારી જાતિનું હોય તે ઘટના, એટલે એ વન બરાબર એક બાળક નારી જાતિનું હોય તે ઘટના. તો જવાબ આપણે કેપિટલ યુમાંથી જ ગોળો મેળવવાનો. જો છઠ્ઠા દાખલામાં હતું એ મુજબ જ નિદર્શ અવકાશ છે ને એની અંદરથી જવાબ મેળવવાનો. ટૂંકમાં આપણે નિદર્શ અવકાશમાં કુલ ચાર પરિણામ આવ્યા, એમાંથી આપણે એવા પરિણામ લેવાના કે એક બાળક છે ને એ નારી જાતિનું હોય, એટલે છોકરી હોય એ લેવાના. પહેલું ન આવે કેમકે પહેલાં બેમાં છોકરા છે, જો એ નહીં લેવાનું. બીજું આવશે એક બાળક નર જાતિ અને બીજું નારી જાતિ, અને ત્રીજું આવશે જી બી. છેલ્લું નહીં આવે કેમકે છેલ્લામાં શું છે, બંને બાળકો નારી જાતિના થઈ જાય એ લઈને છેલ્લું, તો બે બાળક છોકરી એટલે નારી જાતિની. તમને પૂછ્યું શું છે કે એક બાળક નારી જાતિનું હોય તે ઘટના, એટલે નિદર્શ અવકાશમાંથી આપણે એવા જ પરિણામ લેવાના કે એક છોકરી આવે ને એવા પરિણામ લેવાના. પહેલું પરિણામ એટલા માટે ન આવે કે બંને બાળકો છે ને છોકરા છે, જો આપણે લખ્યું જ છે એમાં. બીજું એક છોકરો અને એક છોકરી એ આવે. ત્રીજું આવશે એક છોકરી અને એક છોકરો. ચોથું નહીં આવે કેમકે બંને બાળકો એમાં છોકરી છે. અને ઘટના કઈ પૂછેલી છે કે એક બાળક નારી જાતિનું હોય. એ બીજી ઘટના છે એ ટુ, ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું. આ ખાસ ધ્યાન રાખજો. જો આપણે સંભાવનાની અંદર તમારે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે અગાઉ આપણે પહેલા ભાગમાં જેટલા ચેપ્ટર પૂરા કર્યા એની અંદર શું તમારે અમુક રીત નક્કી કરેલી કે એક રીતનો દાખલો હોય એના જેવા બીજા ઘણા બધા દાખલા તમારા આવતા એ જ રીતના. સંભાવનાની અંદર દરેક દાખલો ગણીને દાખલે દાખલે આપણને અલગ લાગતું હોય, કેમકે એની અંદર સંભાવના જે છે ને એ તાર્કિક રીતે વિચારવાનો, એની અંદર આપણે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાનો. સંભાવનાના તમે 500 દાખલો ગણીને 501મો ગણાવીને એમાં તમને નવીનતા જ લાગે, કેમકે આની અંદર છે ને થોડુંક બુદ્ધિચાતુર્ય એ માગી લે, એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. તો ફરી વાર કહી દઉં, બે બાળકો જે એનો નિદર્શ અવકાશ એટલે કેપિટલ યુ, બંને બાળકો છોકરા હોય બી બી, પ્રથમ છોકરો બીજી છોકરી, પ્રથમ છોકરી બીજો છોકરો અને બંને બાળક છોકરી. જો છોકરો એટલે નર જાતિ, છોકરી એટલે નારી જાતિ. એ ઘટના એ વન, એક બાળક નારી જાતિનું હોય તો નિદર્શ અવકાશ છે ને એના ઉપરથી જ મેળવવાનું. આ જવાબ લેખો ને એમાંથી જ લેવાનું કે એક છોકરી હોય ને એવા પરિણામ લેવાના, એને એ વન નામ આપ્યું છે. તો એક છોકરી હોય બી બી નો આવે, બીજીમાં એક છોકરી, જી બીમાં એક છોકરી, છેલ્લો નો આવે કેમકે બે છોકરી થઈ જાય. હવે એ ટુ એટલે સમજી લેજો, ઓછામાં ઓછું એક બાળક નારી જાતિ હોય. હવે જો આ ખાસ ધ્યાન રાખજો, બધા દાખલામાં કહેવામાં આવશે ઓછામાં ઓછું લખેલું હોય ને ત્યારે જે સંખ્યા આપેલી છે એ સંખ્યા લેવાની, કે એનાથી વધુ ગમે એટલા પરિણામ હોય ને એ બધા આવે. ટૂંકમાં તમે આ જે પસંદગી કરો ને એની અંદર એક બાળક તો નારી જાતિનું હોવું જ જોઈએ, એટલે ઓછામાં ઓછી એક કે એકથી વધુ જેટલી છોકરીઓની બધા લેવાના, પણ શેમાંથી? કેપિટલ યુમાંથી. પહેલું ન આવે
શા માટે પેલું નહીં આવે? કેમ કે બે બાળકો છે ને નર જાતિના થઈ જાય. શબ્દ શું છે? ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય એટલે પેલું ન આવે. આવશે બીજી, જોઈ લો, એમાં એક નારી જાતિ, જી બી એમાં એક નારી જાતિ, અને જી જી બે નારી જાતિ. આ ખાસ યાદ રાખજો સમગ્ર ચેપ્ટરમાં. ઓછામાં ઓછું લખેલું હોય ને ત્યારે જે સંખ્યા આપેલી છે એ સંખ્યા લેવાની એક છે. એક કે એકથી વધુ છોકરી હોય ને બધા પરિણામ લઈ લેવાના. માની લો એવું લખ્યું ઓછામાં ઓછા બે, તો બે કે બેથી વધુ હોય ને બધી સંખ્યા લેવાની. અહીંયા લખેલું છે ઓછામાં ઓછું એક બાળક. કુલ પરિણામ કેટલા? ચાર છે. એમાં પેલું કોઈ કાળે આવે નહીં. શા માટે? કેમ કે બે બાળકો છોકરા છે. ઘટના આપણને કઈ પૂછેલી છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય, જે પરિણામ લો ને એમાં એક છોકરી તો હોવી જ જોઈએ. એકથી વધુ છોકરી હોય બધા લેવાના. એટલે પહેલામાં નહીં આવે, બી બીનો આવે, બી જી, જી બી અને જી જી. એટલે ખાસ યાદ રાખવાનું, ઓછામાં ઓછું લખેલું હોય ત્યારે એક કે એકથી વધુ છોકરી હોય ને બધા પરિણામ લઈ લેવાના. એટલે આઈએમપી દાખલો છે, નોટ કરી લેજો. પછી જો એના પછી 12મો દાખલો, કેમ કે વચમાં 8, 9, 10, 11 છે, એમના પછી લઉં. જગ્યા ઓછી હતી એટલે એમાં સમય એમ હતું ને, એટલે ટૂંકો દાખલો પહેલાં લઈ લીધો. 12મા દાખલાની રકમ મેં લખી છે, જુઓ એ કે યાદચ્છિક પ્રયોગની બે ઘટના A1 અને A2 નીચે મુજબ છે. તે પરથી યોગ ઘટના અને છેદ ઘટના મેળવો. એકદમ સિમ્પલ ને સાદો દાખલો, જે 8મા 9મા ધોરણમાં આવી ગયો, પૂછાય નહીં. પણ આમાં આપણે અગાઉ થિયરીમાં યોગ છેદ ઘટના બધું આવ્યું ને એની સમજૂતી છે. જો A1 એટલે અને A2. હવે A1ની અંદર તમને લખેલું છે કે X = 0 < x < 5. એના ઉપરથી આપણે A1 ઘટના મેળવવાની કે એમાં કયા કયા ગણ આવે કે કયા પરિણામ આવે. બીજું A2. હવે A1 બરાબર જો આપણે એમાં સંખ્યા પસંદ કરીએ, કેમ કે એમાં આપેલું નથી, શરત મૂકેલી છે 0 < x < 5. આ નિશાની લેસ ધેન આવે અને આ ગ્રેટર ધેન. A1 બરાબર પહેલાં એના ઘટકો લઈ લઈએ. 0 થી 5 વચ્ચેની સંખ્યા લેવાની. જો લેસ ધેન લખેલું હોય ને એટલે એ સંખ્યા આવે ને એટલું યાદ રાખજો. જો બંનેમાં લેસ ધેન છે, 0 ની આગળ 5 ની આગળ, લી સંખ્યા ન આવે. 0 થી 5 વચ્ચેની સંખ્યા લેવાની. એટલે A1 બરાબર કયા ઘટકો આવે? 1, 2, 3 અને 4. હવે A2માં એ જ રીતે -1 અને 3 વચ્ચેની સંખ્યા. બેમાં જો લેસ ધેન છે એટલે -1 એ નહીં લેવાની, 3 એ નહીં લેવાની. બે વચ્ચેની સંખ્યા પણ કઈ પૂર્ણાંક સંખ્યા હોય ને એ જ લેવાની, પોઈન્ટવાળી એક કંઈ નહીં. તો -1 અને 3 વચ્ચેની સંખ્યા 0, 1 અને 2 આવે. કઈ આવે? -1 નહીં, લેસ ધેન. એટલે આ સંખ્યા કોઈ દી આવે નહીં, એટલું યાદ રાખજો. આ લેસ ધેનની બાજુમાં ઇક્વલ ડીની નિશાની હોય ને તો એ લેવાની. -1 અને 3 વચ્ચેની સંખ્યા એટલે 0, 1 અને 2. બે ઘટના આવી ગઈ. હવે આપણે યોગ ઘટના અને છેદ ઘટના મેળવવાની. તો પેલું A1 યોગ A2, અગાઉ આપણે યોગ ઘટનાની તમને મેં સંજ્ઞા કીધી હતી. A1 યોગ A2 એટલે A1ના સભ્યો લખી લેવાના અને A2ના. યોગ એટલે શું તમને કીધું હતું? બે ઘટનામાં જેટલા પરિણામ હોય ને બધા પરિણામ લેવાના, પણ એક પરિણામ એકથી વધુ વખત કોઈ પણ પરિણામ આવતું હોય ને એને એક જ વખત લેવાનું. આ યોગ ઘટનાનો નિયમ કે A1 અને A2ના બધા સભ્ય લઈ લેવાના, પણ એકનો એક ઘટક બીજી વાર ન આવવો જોઈએ. તો એની અંદર આપણે જોઈએ ક્રમસર પહેલાં લઈ લઈએ 0, 1, 2, 3 અને 4. જો 1, 2, 2ની અંદર છે એ બે વાર નહીં લખવાની, એક જ વાર લખવાના. એટલે A1 યોગ A2 યોગ ઘટના કઈ આવી? 0, 1, 2, 3 અને 4. હવે છેદ ઘટના છે બીજો, A1 છેદ A2. છેદ ઘટનાની આ સંજ્ઞા, A1ના અને A2ના ઘટક લખી લેવાના. યોગ ઘટના હોય ને તો બે ઘટક લખો ને એની વચ્ચે યોગની નિશાની,
અને છેદ ઘટના હોય ને એટલું છેદની નિશાની. તમને છેદ એટલે કીધું હતું, જે બે ઘટના આપેલી છે એ બંનેમાં સરખા હોય ને એ ઘટક લેવાના, એ છેદ કહેવાય. તો A1 છેદ A2માં સરખા પરિણામ એક અને બે છે, એ આપણો જવાબ. A1 છેદ A2 બરાબર એક અને બે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, આ આપણે યોગ અને છેદ ઘટના એકદમ સરળ દાખલા છે, એવા હજી સુધી કોઈ દી પૂછ્યા નથી. આ તો થિયરીમાં આપણે યોગ છેદ ઘટના આવ્યું ને એટલે એમાં પૂરક ઘટનાની લખ્યું. જો આમાં A1 બરાબર આપણને મેળવવાના છે 0 અને 5 વચ્ચેની સંખ્યા, 0 અને 5 વચ્ચે એટલે 1 2 3 4. A2 -1 અને 3 વચ્ચેની સંખ્યા, -1 <= 1 હોય ને જે સંખ્યા આગળ કોઈ દી આવે નહીં, આટલું યાદ રાખજો. -1 અને 3 વચ્ચેની સંખ્યા કઈ? 0 1 2. હવે A1 યોગ A2 એટલે A1 લખી લેવાનો, યોગની નિશાની A2. યોગ એટલે શું? બે ઘટનાના બધા જ પરિણામ, પણ એક પરિણામ બીજી વખત નહીં લેવાનું, ક્રમશઃ લઈ લેવાના 0 થી 4. આ બે વાર આવ્યા, એક જ વાર આવે. A1 છેદ A2, છેદ એટલે બંને ઘટના, પહેલાં A1ના લખી લેવાના પછી નિશાની છેદ અને A2. છેદ એટલે A1 અને A2માં જે સમાન હોય ને એ પરિણામ લેવાના, બેમાં હરખા. 1 2 અહીંયા છે, 1 2 અહીંયા છે, એ 0 3 4 છે ને ખાલી 1માં છે. હવે છેદ એટલે ટૂંકમાં યોગ, એટલે બે ઘટનાના બધા પરિણામ, પણ એક પરિણામ એક જ વાર લેવાનું. છેદ એટલે બેની અંદર જે પરિણામો સમાન હોય ને એ પરિણામ આપણે લેવાના. એટલે જો આ 12મો દાખલો હતો, 12માં પછી જે 3 4 દાખલા છે એ યોગ ઘટના છેદ ઘટના ને એના છે. ને આપણે જે છેલ્લે દાખલા નંબર 7 પછી મેં સીધો 12મો દાખલો લીધો, એનું કારણ એ કે 8 9 10 અને 11 એ 4 દાખલા છે ને એમાં 7 8 પ્રશ્ન પૂછેલા છે, અને આટલામાં સમય એવો હતો ને અધૂરો હતો ને, એટલે પહેલાં આપણે મેં 12મો દાખલો લઈ લીધો કે યોગ ઘટના અને છેદ ઘટના. કેટલા થયા જોવો જો પંડ્યાજી?